ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં અનેક લોકપ્રિય કલાકાર છે જેમણે જીવનમાં અથાક પરિશ્રમ કરીને સફળતા મેળવી। આજે આપણે એક એવા જ કલાકાર જીવન વિશે જાણીશું। ફક્ત 4 ધોરણમાં ભણેલો છોકરો જે બળદગાડીમાં તો ક્યારેક ચાલીને 10 કિલોમીટર સુધી ભજન કરવા જતો છોકરો કઈ રીતે ગુજરાતનો લોકપ્રિય કલાકાર અને કચ્છી કોઈનૂર। આજે આપણે એમના જીવનની દરેક વાતો વિશે હું તમને જણાવીશ। તો દેવરાજ ગઢવી નાનો ડેરો નામથી આજે ગુજરાતભરમાં પોતાની સંતવાણીથી પ્રખ્યાત છે। દેવરાજ ગઢવીનો જન્મ 12 ડિસેમ્બર 1967માં કચ્છના જિલ્લાના નાના એવા ચારણોમાં ગામમાં થયો હતો। તેમના પિતા સામંતભાઈ ગઢવી પણ ભજનો ગાતા હતા, જેથી તેમને સંગીત વારસામાં જ મળેલું હતું અને માત્ર 8 વર્ષની ઉંમરેથી જ પિતા સાથે ભજનો ગાવા જતા હતા, જેથી બાળપણથી જ તેમનામાં સંગીત સાથે લાગણી આવી। પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી, જેથી જીવનમાં અનેક મુશ્કેલીઓ તો વેઠવી પડી હતી, જેથી દેવરાજ માત્ર 4 ધોરણ સુધી ભણી શક્યા અને બાળપણમાં તેમણે મજૂરી કામ પણ કરેલા અને 12 વર્ષની ઉંમરે તેમણે પિતા પાસેથી ભજન ગાવાનું શીખીને લોકોને ભજનોનું રસપાન કરવાનું શરૂ કર્યું હતું। અને ખાસ વાત તો એ છે કે તેઓ કચ્છી અને ગુજરાતી બંને ભાષામાં ભજનો ગાતા। કચ્છમાં લોકો દેવરાજભાઈને નાનો ડેરો તરીકે જ ઓળખતા હતા અને ત્યારબાદ ગુજરાતભરમાં તેઓ આ નામથી લોકપ્રિય થયા। ભજન ગાવાની સફરમાં તેમને નાની મોટી અનેક સમસ્યાઓ સામનો કર્યો પડ્યો। આખરે રંગ તો લાગ્યો, બીબા ભજન ગાઈને ખૂબ જ લોકપ્રિય મેળવી અને વર્ષ 2006માં કચ્છીનું કોહિનૂર બિરુદ મેળવ્યું। તેમજ 2013માં તેમણે ભગુડા ધામમાં જ્યારે તેમણે ભજન ગાયેલું ત્યારથી મંદિરમાંથી એક કાળી ચકલી આવીને તેમનું આખું ભજન તેમણે ગાયું, ત્યાં સુધી ચકલી તેમની આસપાસ રહી અને ભજન પૂરું થતાં મંદિરમાં ચાલી ગઈ। આ કિસ્સો જોઈને જીવનનો યાદગાર કિસ્સો બની ગયો। દેવરાજ ગઢવીએ મોરારી બાપુના હસ્તે મોગલ એવોર્ડ પણ મેળવેલ, તેમજ ખાસ કરીને દેવરાજ ગઢવીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશમાં પોતાની કળાનું રસપાન કરાવ્યું હતું। દેશ વિદેશમાં તેમણે પોતાના અનેક સ્ટેજ પ્રોગ્રામ કરીને ગુજરાતીઓમાં હૃદયમાં અનોખું સ્થાન બનાવ્યું છે। ખરેખર દેવરાજ ગઢવીએ જીવન આપણને એ શીખ આપે છે કે તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તો પણ તમારે તમારા સપનાઓને પૂર્ણ કરવા માટે દ્રઢ સંકલ્પ સાથે મહેનત કરતું રહેવું જોઈએ, ત્યારે તમને જીવનમાં સફળતા મળે છે। તો આ તો દેવરાજ ગઢવીનો બાયોગ્રાફી પર વિડીયો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને। મળીશું ના વિડીયો અમારી ચેનલમાં। જય હિન્દ, જય ભારત દોસ્તો।